નડિયાદ પોલીસની ગિરફતમાં આવેલ આ ત્રણેય આરોપીઓ બનાવટી નોટો છાપવાના આરોપસર પકડાયા છે. અમે આપને જણાવી દઈએ કે આ તમામ આરોપીઓ શૈલેન્દ્ર જનકસિંહ પરમાર, રાજુ શંકરભાઈ પરમાર અને રવિ રાજુભાઈ પરમાર પ્રથમ વખત જ પોલીસ ગિરફતમાં આવ્યા છે, પરંતુ તેઓએ કર્યો છે એવો ગંભીર ગુનો જેની કોઈ માફી નથી. જી હા, ખેડા એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે રાજુ પરમાર નામના આરોપીના ઘરે રેડ કરી હતી, જેમાં પોલીસને રૂપિયા 9.70 લાખની બનાવટી નોટો મળી આવી હતી, જેથી પોલીસે વધુ પૂછપરછ કરી તપાસ કરતા આરોપીઓએ અન્ય જગ્યા પર મુકેલ 7.96 લાખની બનાવટી નોટો મળી આવી હતી. આમ પોલીસે કુલ 17.66 લાખની બનાવટી નોટો જપ્ત કરી સમગ્ર કેસમાં કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે. દરમિયાન એલસીબીના હેડ કોન્સ્ટેબલ કનકસિંહ નાઓને એક બાતમી મળેલી કે રાજુભાઈ શંકરભાઈ પરમાર રહે આશીર્વાદ રો હાઉસ મકાન નંબર 8માં ભારતીય બનાવટની ચલણી નોટો છાપી રાખેલ છે અને જે પવનચક્કી રોડ ઉપર રહે છે તેવી બાતમી હકીકત મળતા તે બાતમીની તમામ એલસીબીના સ્ટાફ, એસઓજીના સ્ટાફ અને તમામ અધિકારીઓએ તે બાબતની સમજ એફએસએલ અધિકારીને બોલાવી, 2 પંચોળા માણસોને બોલાવી અને તેઓને કરેલી અને સદર જગ્યા ઉપર 2 પંચોળા માણસો સાથે રેડ કરતા ત્યાં આગળ શૈલેન્દ્રસિંહ જનકસિંહ પરમાર તથા રાજુભાઈ શંકરભાઈ પરમારના મળી આવેલા અને જે બંનેના ઘરની ઝડપી પંચનામું કરતા ત્યાંથી એક મીડિયાની કોથળીમાં 500ના દરની કુલ 1940 નોટ, જેની નકલી નોટોની કિંમત 9,70,000 હતી, જે પકડી પાડેલી અને સ્થળ ઉપર તેઓની વધુ પૂછપરછ કરતા આરોપી એઓએ રાજુભાઈના દીકરા રવિભાઈ સાથે મળી અને શૈલેન્દ્રસિંહ જનકસિંહ પરમારનાઓએ આ બીજી જે ચલણી નોટો છાપેલી જેની આશરે 1593 નંગ અને જેની કિંમત 7,96,500 રૂપિયા તે તેમના એક મિત્ર કે જેમની સાથે એમને પૈસાની લેતી દેતી બાબતમાં ઝઘડો તકરાર થયેલું, જેનું નામ વાસુદેવભાઈ ગોવિંદભાઈ ભીમાણી રહે બાપજીનગર પવનચક્કી રોડ નડિયાદ ખાતે આ 1593 નોટો તેના વરંડામાં મૂકેલી અને તેને ફસાવવા માટે મૂકવાનો પ્રયત્ન કરેલો, જેમાં શૈલેન્દ્રસિંહ સાથે આ રાજુભાઈનો દીકરો રવિ સાથે ગયેલો, તો તેને પણ આ ગુનાના કામે ત્રણેયને જબ્બે કરવામાં આવ્યા છે. મહત્વની વાત છે કે પોલીસે ઝડપેલ સાતીર આરોપીઓએ ડુપ્લિકેટ નોટો તો છાપી, પરંતુ પોતાના જ એક મિત્ર સાથે રૂપિયાની લેતી દેતીમાં કોર્ટ કેસ ચાલતો હોય તેને ડુપ્લિકેટ નોટોના ખોટા કેસમાં ફસાવવા તેના ઘર પાસે રૂપિયા 7.96 લાખની ડુપ્લિકેટ નોટો સંતાડી આવ્યા હતા. જો કે આ આરોપીઓનો ઇરાદો પૂરો થાય તે પહેલા જ પોલીસે તેમના ઘરે છાપો મારતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થઈ ગયો હતો.